આગળ વાત કરીએ અમદાવાદમાં ગ્લોબલ મિશન સ્કૂલ સામે વાલીઓએ વિરોધ વ્યક્ત કર્યો છે. સ્કૂલે ફી 28,000થી વધારી અને 25,000 સ્કૂલે ફી વધારી દેતા વાલીઓ રોષે ભરાયા છે. વાલીઓએ શાળાના વિરોધમાં ઘુમાથી બોપલ સુધી રેલી યોજી છે અને સરકાર વિરોધ બેનરો અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. અમદાવાદમાં બોપલમાં આવેલી ગ્લોબલ મિશન સ્કૂલ કે જેમાં વાલીઓ આજે શાળા સંચાલકના ફી વધારાના નિર્ણય સામે આક્રોશ વ્યક્ત કરી વિરોધ કરી રહ્યા છે અને તમામ જે વાલી મંડળ છે તે બેનર સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને રેલી સ્વરૂપે નીકળ્યા છે. સ્કૂલે અચાનક ફી વધારો કરી દીધો છે અને તેના કારણે વાલીઓ નારાજ છે અને વાલીઓએ શાળાના વિરોધમાં ઘુમાથી બોપલ સુધી રેલી યોજી પોતાની નારાજગી વ્યક્ત કરી છે. નિયમન કાયદો લાવવામાં આવ્યો અને એફઆરસીની ફી નક્કી કરવામાં આવી, તેમ છતાં શાળા સંચાલકો હજી જે ફીને લઈ વધારો લગાવી રહ્યા છે તેને લઈ બોપલના તમામ જે વાલીઓ છે અત્યારે હાલ વિરોધ કરી રહ્યા છે. આપણે કેટલાક વાલીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આજે આપણે રેલી કાઢી છે, શું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, શા માટે વિરોધ પ્રદર્શન? એના માટે છેલ્લે એક વર્ષથી સરકાર વાલીઓને છેતરી રહી છે. વાલીઓના કોઈ જે મુદ્દાઓ જે ફીને લગતા કોઈ મુદ્દા પૂરા થયા નથી, તેથી કરીને વાલીઓ છેલ્લા એક વર્ષથી રોડ ઉપર આવી ગયા છે. વાલીઓની માંગણી છે કે જ્યાં સુધી અમારી ફીનો મુદ્દો સોલ્યુશન નહીં આવે, 2019નું ઇલેક્શન આવે છે, વાલીઓને જો સરકાર નહીં સરકાર આપે તો 2019માં સરકારને ફેંકાઈ જવું પડશે. વાલીઓની વેદના સાંભળવી જ પડશે સરકારે. ખાસ કરી જે એફઆરસીનો નિયમ આવે તે પછી પણ આ જે ફી વધારો છે તે કેટલો યોગ્ય છે? એફઆરસીનો કાયદો ખરેખર વાલીઓને લૂંટવા માટે જ બનાવેલો છે. ઘણી બધી સ્કૂલોમાં 25%, 30% ફીનો વધારો કરેલો છે સરકારે, તો આ એક લૂંટવાનો ધંધો જે કરેલો છે છેલ્લા 22 વર્ષથી. જો આ સરકાર વાલીઓની વેદના નહીં સાંભળે તો વાલીઓ આ વખતે અમને ઉખાડીને ફેંકી દેશે 2019ના ઇલેક્શન. બીજા વાલીઓ છે તેમને પૂછવાનો પ્રયત્ન, એફઆરસીના નિયમ બાદ જે શિક્ષણનું ખરેખર બાળકોને જે હક રહેલો છે તે કેટલો યોગ્ય લાગે છે કે કેમ? સૌથી પહેલાં તો એફઆરસીનો જે નિયમ આવ્યો એના ઉપરથી જે સ્કૂલના શિક્ષકોની તો પહેલાં તો દાદાગીરી જ વધી ગઈ છે અને છોકરાઓને સ્કૂલમાં જતે જ ડર લાગે છે. અને મારે જે અનુભવની વાત કરું છું કે શુક્રવારે મારો છોકરો જ્યારે સ્કૂલમાં જવાનું હતું, સોમવારે સ્કૂલ ચાલુ થવાને, તો પહેલાં એવું કીધું ફી લઈને સોમવારે આજે નકર આવતો નહીં સ્કૂલમાં, આવા સ્પષ્ટ શબ્દ વાપર્યો તો મને મજબૂરમાં કરી અને ફી ભરાવડાવી હતી મારી જોડે. આજે જે વિરોધ કરવામાં આવ્યો છે ખાસ કરી બોપલના તમામ જે વાલીઓ છે તે અહીંયા એકઠા થયા છે, તેની પાછળનું રીઝન શું માને? આજે વાલીઓનો જે વિરોધ છે એ એફઆરસી વિરુદ્ધ આ વિરોધ છે કે જે એફઆરસી કમિટીએ જે ફી નક્કી કરી છે એ 20-30% વધારો છે, જે સરકારે નક્કી કરેલી ફી કરતાં વધારે 30% વધારો વધારે છે, જેનો એફઆરસીનો કમિટીનો અમે લોકો વિરોધ કરીએ છીએ. બિલકુલ, તમારું શું કહેવું? સરકારે જે સ્લેબ નક્કી કર્યો હતો 15-25-27નો, એ સ્લેબમાં ફી ઘટાડાની રજૂઆત હતી, જે રજૂઆતને એફઆરસીએ અને સરકારે સંચાલકોના ખોળામાં બેસીને એને વધારવાની શરૂઆત કરી છે. એટલે આ વાલીઓને તદ્દન મૂર્ખ બનાવવાની વાત છે. હવે બસ એક જ વસ્તુ કહેવી છે સરકારને કે 2019ની ચૂંટણીમાં તમારા વળતા પાણી દેખાઈ રહ્યા છે, જો તમારા તરફથી કોઈ સુંદર પગલાં ભરવામાં નહીં આવે તો તમને વળતા પાણી દેખાશે. ચોક્કસથી, જ્યાં વાલીઓનો વિરોધ છે તે અત્યારે આગામી ચૂંટણીને પરિચય પણ દેખાડી રહ્યા છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે જે એફઆરસીનો નિયમ છે તેના વિરુદ્ધમાં કોઈ સરકાર મનમાની કરે છે કે પછી શિક્ષણ વિભાગ દ્વારા પણ આ બાબતે કોઈ ચોક્કસ રજૂઆત કરી અને જે વાલીઓને ફેવરમાં કોઈ નિર્ણય આપે છે. કેમેરામેન અમિત મકવાણા સાથે મૌલિક દામે ચાર્જ ઝી મીડિયા.